नमस्ते विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरीफाई गजेरा प्राथमिक शाला अमरेली आपनो आ YouTube चैनल पर आपनो हार्दिक स्वागत करे छे। आपणे आजे धोरण बीजा मां गणित गमन के अंदर पाठ बीजो छे, तमे केटलो पूछकी शको तेना विशे हुं आजे तमने माहिती आपीश, केटलो पूछकी शको तेना विशे बधी माहितीओ आपीश, अने आपणे ए पाठ विशेनी घणी खरी बाबतो आजे आ वीडियो द्वारा शीखीशुं। तो सौप्रथम अपने पाठ में જોઈએ तो पुस्तक में पहला स्पेस पर एक गधेड़ा ने वार्ता कीधी छे। चलो ए वार्ता બધે સાંભળી છે ને, તો હું પહેલા તમને ગધેડા વિશેની એ વાર્તા કહીશ। ચાલા ગધેડો અને તેની ભારે ઢોર। હવે એમાં ભાઈનું નામ સંદેશ લીધું છે, આપણે કોઈ પણ એક નામ અથવા વેપારી કહીએ। ચાલો એક વેપારી હતો અને એનો એક ગધેડો હતો। અત્યારે સામાન્ય पड़ी गयो अने मीठा
જગ્યાએ ગરમ કપડાં મૂકા, લૂવાળા લૂવાળા ગરમ કપડાંનો થપ્પો કરી અને વેપારીએ ગધેડાની માથે બાંધી દીધું. તો એકદમ હળવા, તમે જુઓ સ્વેટર પહેરશો તો કેવું સરસનું ગરમ ગરમ હળવું લાગશે, રાત્રે સુવામાં લૂવાળો ગધેડું ઓળશો તો કેટલું સરસનું હળવું લાગશે. તો હવે ગધેડાભાઈને એમ થયો, અરે વાહ, આજે તો વેપારીએ મારીમાંથી ખાલી લૂવાળા જ કપડાં મૂક્યા છે તો મને કેટલો હળવો અનુભવ થાય છે, ભાર તો જરાય લાગતો જ નથી. એ તો ડગમગતો ડગમગતો આનંદ કરતો કરતો જાય છે, એમાં રસ્તો પસાર કરતા એ નદી પાસે આવે છે. તો જુઓ એ કેટલો વાયદો થાય છે. પહેલાં એને એવું હતું કે જો મીઠું પલાળીશ તો ઓછો થઈ જશે, તો એને એમ થયું કે હવે આટલો ઊંડો ભાર છે તો આ કાઢી નાખું, આટલો મને ઊંડો ભાર લાગશે નહીં, એટલે ચાઈને પગ લપસાવે છે, નદીમાં પડી જાય છે. હવે જુઓ આપણે કબાટમાંથી કપડાં કાઢીને પહેરીએ તો કેટલા હળવા ફૂલ હોય છે, પણ મમ્મી ધોઈને નીંદરમાં મૂકી છે ત્યારે કેટલા વજનવાળા થઈ જાય છે. એવી જ રીતે આ રૂ જે છે એ પાણીમાં પડ્યું, પહેલી વખતે એનો વજન વધી ગયું, નદીની બહાર પણ એ નીકળી શકતો હતો નહીં. ત્યારે વેપારીએ એને શીખવાડ્યો કે ગધેડા ભાઈ, જ્યારે હું તમારી પર બેઠું રાખતો ત્યારે તમે ચાઈને પલાળતા, એનું હવે આ પરિણામ છે, હવે આટલો જ વજન ઉછીને તમારે શહેરમાં જવાનું છે. આના દ્વારા આપણને શું શીખવા મળ્યું છે, ભારે અને હળવી વસ્તુઓનો તફાવત. જો મીઠું વજનમાં ભારે છે પણ પાણીમાં પડતા તે ઓગળી ગયું અને વજન ઓછો થઈ ગયો, અને ઋણનો વજન હળવો છે પણ પાણીમાં પલળતા ઋણનો વજન વધી જાય છે. આ વાર્તા દ્વારા આપણે હલકી અને ભારે વસ્તુઓનો ખ્યાલ મેળવ્યો છે. ચાલો હવે આ ગધેડાભાઈની વાર્તા તો પૂરી થઈ, હવે આપણે જોઈએ છીએ આ હલકી અને ભારે વસ્તુની સમજ. જુઓ આ છે ચીચુઓ. આપણે મેળામાં જઈએ કે ફરવા જઈએ કે બાફ બગીચે જઈએ ને તો આપણે આ ચીચુઓ જોઈએ છીએ. ભાઈ બહેન હોય તો સામે સામે બેસીને ચીચવાની મજા લે છે, એક વજનમાં એક હલકો હોય છે, એવી રીતે આમ ચીચવો હલાવે છે. હવે આ બે ફ્રૂટ છે, પહેલું છે તરબૂચ, બીજું છે સફરજન. ચાલો તરબૂચ ઉંચકી શકીએ આપણે તો નહીં, તરબૂચ વજનમાં ભારે હોય છે અને સફરજન છે એ આપણે એક હાથમાં લઈને પણ ખાઈ શકીએ છીએ, પણ તરબૂચને આપણે બે હાથે પકડવું પડે છે. એટલે આ બેમાંથી વજનમાં કયું કહેવાય છે તો તરબૂચ. હવે આ ચીચવામાં જે ભાગ રહેલો છે એની સાથે આપણે તરબૂચને જોડશું, તો તરબૂચ વજનમાં ભારે છે એટલે એ ભાગ બીજો નમી ગયો છે, અને સફરજન વજનમાં હલકું છે એટલે એ ભાગ ઊંચો થઈ ગયો છે. એવી રીતે આ છે ટેનિસનો દડો, જે ક્રિકેટરો રમે છે એ બોલ, અને આ છે ફૂટબોલ, જે સાદો આપણે પગ દ્વારા રમીએ છીએ. આ બેમાંથી ભારે કયો છે તો આ ટેનિસનો દડો, તો એ વજનમાં ભારે હોવાથી નીચે નમે છે, બીજા ફૂટબોલ છે વજનમાં હલકો હોય છે એટલે ઉપર રહે છે. નીચે જુઓ તો આ જગ છે અને આ ગ્લાસ છે, તો ગ્લાસ છે એ હલકો હોય છે, તો જે ભાગ ઊંચો છે એ બાજુ એ ગ્લાસ ગણાશે, અને આ જે જગ છે એ વજનમાં ભારે છે એટલે એ ભાગ નમી જાય છે. હવે આ છે ત્રાજુ. જો આપણે એક વાર્તા સાંભળી છે ખબર છે ને, કે બે બિલાડીને એક વાંદરો એરિયામાં એ વાત કરવામાં આવી છે કે એક બે બિલાડીઓ છે એને ક્યાંકથી રોટલો મળે છે, હવે રોટલાના એ રોટલો એને મળે છે, હવે રોટલાને કટકા કરીને કેમ ખાવા, એ માટે વાંદરા પાસે જાય છે, વાંદરો હોશિયાર હોય છે, તો એ રાજવાની મદદથી, આને શું કહેવાય છે તો ત્રાજુ. રાજવાની મદદથી એ રોટલાને તોડે છે, જે ભાગ વધારે આવે હલકો ભારે, જો આમાં એ અડધો રોટલો મૂકે છે, આ બાજુ અડધો રોટલો મૂકે છે, પછી સમાંતર, જો સમાંતર હોત તો એ બે બિલાડીને અડધો અડધો આપી દે, પણ વાંદરાભાઈ હોશિયાર હતા, એણે આમાં ત્રણ ભાગ મૂક્યો, આમાં ચોથા ભાગ મૂક્યો ખાલી, એટલે ઊંચાને ચોખ્યો, જે ભાગમાં વધારે વજન હતો એમાંથી થોડું થોડું ખાઈને નાનામાં મૂક્યું. એવી રીતે એ રાજવાની મદદથી જુદો જુદો વજન કરીને વાંદરાભાઈ આખો રોટલો ખાઈ જાય છે, અને બિલાડી માટે કંઈ પણ વધતું નથી. તો આ છે તમે કેટલું ઉચકી શકો એમાંનો બે ત્રણ પોઈન્ટ હતા જે મેં તમને કહ્યા છે.